સુરત શહેરમાં પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત થાય તેના માટે તાજેતરમાં જ પબ્લિક બાયસિકલ પ્રોજેક્ટ હેઠળ લોકો માટે સાયકલ સ્ટેન્ડ બનાવીને સાયકલ સુવિધા પૂરી પાડવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકા વધુ ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસની સુવિધા લાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં એકસો પચાસ જેટલી ઇકો ફ્રેન્ડલી બસો સુરત શહેરમાં દોડશે મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા રેગ્યુલર બસમાં મળતી સબસિડી કરતાં પણ આ ઈ બસમાં સબસિડી પણ વધુ આપવામાં આવશે જેની સાથે સુવિધાઓ વધુ પર્યાવરણલક્ષી બનશે અને બીજી બસની સરખામણીમાં આવતા પડતર ખર્ચ પણ ઓછા થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકસો પચાસ ઈ બસનું અત્યારે પ્રોક્યોરમેન્ટનું કામગીરી ચાલી રહેલ છે જે અત્યારે ટેન્ડરિંગના સ્ટેજ ઉપર છે અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચસો પંચોતેરથી વધારે બસો દ્વારા લગભગ બે લાખ પાંસઠ હજારથી વધારે લોકો ડેલી સુરત શહેરમાં ટ્રાવેલ કરે છે અને સુરત શહેર એકમાત્ર શહેર છે જેમાં મેક્સિમમ એકસો બે કિલોમીટરનું બીઆરટીએસ ટ્રાક અને સિટી લિંક બસ દ્વારા લોકો અવન જવન કરે છે અને એના કારણે અત્યારે સુરત શહેરમાં જે આપણા પાસે બી ના ટ્રેકમાં વધારામાં ઇલેક્ટ્રિક બસ મૂકવા માટે આપણે નિર્ણય કર્યું છે દોઢસો બસ માટે અત્યાર સુધી જે બસો હતા એ બસો ને આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી આપણે ખર્ચ કરતા હતા પરંતુ અત્યારે ખૂબ સુંદર એક યોજના કેન્દ્ર સરકારશ્રીના હેવી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયું છે જેના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝના દ્વારા દરેક બસ માટે પિસ્તાલીસ લાખથી વધારે સબસિડી આપવાના છે અને એના માટે એકસો પચાસ બસ કેન્દ્ર સરકારશ્રી દ્વારા સુરત શહેર માટે મંજૂર થયું છે અને એના સાથે સાથે રાજ્ય સરકારશ્રી દ્વારા ઇલેક્ટ્રિક બસ માટે જે રેગ્યુલર બસ માટે સાડા બાર રૂપિયાનું સબસિડી છે એ વધારીને ઇલેક્ટ્રિક બસ માટે પચીસ રૂપિયા કરવામાં આવેલ છે